તેના પર પસાર થઈને હું દરરોજ શાળાએ જાઉં છું. અમે અમારા કાકા
આને ફરી અમદાવાદ ગયા હતા ત્યાં ઘણા બધા બ્રિજ જોયા હતા. હવે જો તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે, તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારો અને લોકો અને નદી પર પુલ કેમ બાંધવા પડે છે તે વિચારો અને લોકો આ બંને પ્રશ્નના જવાબ સ્વાધ્યાય પોથીમાં છે, એમાંથી તમારે લખવાના છે. પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 47 ઉપર સ્વાધ્યાય પોથીમાં. તો અત્યારે તમારે લખવું હોય તો સ્વાધ્યાય પોથી પેજ નંબર 47 એટલું કરનાખવાનું અને પછી એ સ્વાધ્યાય પોથીમાંથી ગોતી અને તમારે આનો જવાબ લખવાનો. પેજ નંબર 54. તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો ક્યાં? જો તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો ક્યાં? તો હા, અમે જ્યારે અમદાવાદ પાલનપુરથી અમદાવાદ મારા કાકાના ઘરે ગયા હતા ત્યારે સિદ્ધપુરથી ઊંચા જતા સરસ્વતી નદીના પુલ પરથી અમે અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા. આ ઉપરાંત એકવાર પાલનપુર દિશા જઈને ખરોજ જતા હતા ત્યારે ડીસા પાસે બનાસ નદીના પુલ પરથી પસાર થયા હતા. હવે જુઓ તમે પુલની આજુબાજુ શું શું જોયું? તો આનો જવાબ મેં લખેલો છે, હું તમને આના ફોટા આ વિડીયોની સાથે મોકલીશ, એમાંથી તમારે લખવાનું છે. તો અમે સિદ્ધપુરથી સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા જોયા, દૂર નદીના કિનારે એક મોટું મંદિર જોયું અને સિદ્ધપુર શહેરનો નજારો પણ જોવા મળ્યો. બીજી બાજુ નદીના કિનારે ખેતરમાં લહેરાતો પાક પણ જોવા મળ્યો. આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષો જોવા મળ્યા. હવે જો નીચે રિયાની ટ્રેન કઈ કઈ નદીઓના પુલ પરથી પસાર થઈ હતી? તો અગાઉ આપણે જોઈ ગયા પાઠમાં તો કે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. હવે જો ઘડિયાળ આપેલી છે એમાં કલાક કાંટો 9 ઉપર છે અને મિનિટ કાંટો છે 12 ઉપર, એટલે કેટલા વાગ્યાનો સમય કહેવાય? તો કે 12 વાગ્યાનો. કલાક કાંટો કેસરી પર છે, 9 ઉપર છે, મિનિટ કાંટો છે 12 ઉપર, એટલે કે 9 વાગ્યા છે. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલવે માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું, આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. જો આની નીચે તમારે અંડરલાઈન કરો, અમદાવાદ પછી આ બીજા નંબરનું મોટું આ શહેર હીરા ઉદ્યોગ માટે અને કાપડ ઉદ્યોગ, ત્યાંથી અંડરલાઈન કરો, તે બીજા નંબરનું મોટું શહેર છે, ત્યાં સુધી અંડરલાઈન કરવાની છે. શહેર આવતા ટ્રેન ઊભી રહી, સુરત શહેર આવ્યું એટલે ટ્રેન સુરત રેલવે સ્ટેશને ઊભી રહી. હવે પેજ નંબર 55. પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. જો વિદ્યાર્થી મિત્રો, સુરત શહેરમાં અનેક જ્ઞાતિઓના લગભગ મોસ્ટ ઓફ બધી જાતિઓના લોકો સુરત શહેરમાં વસે છે, એટલે અહીં ક્યાંક જુદી જુદી આ પહેરવેશવાળા બધા જેવી જેવી જ્ઞાતિ એ પ્રમાણે લોકોનો પહેરવેશ હોય. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરી હતી તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી લીધી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. અલગ અલગ વિસ્તારના લોકો સુરત શહેરમાં વસ્યા છે. તો અમુક ગામડાના, અમુક અલગ અલગ એમ કે સિટીના
બધા જ લોકો સુરતમાં વસ્યા છે તો બધાની બોલી એ લોકોના રીત રિવાજ એ લોકોનો પહેરવેશ આ બધું અલગ અલગ હોય એટલે એ લોકોના તહેવારો પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે પપ્પા સુરત સુરતી ફેણી સુતર ફેણી અને ઘારી લઈ આવ્યા જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે જો આની નીચે તમારે અંડરલાઈન કરવાની છે સુતર ફેણી અને ઘારી લઈ આવ્યા જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ તો કે સુતર ફેણી અને ઘારી ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો અમે અમારો સામાન વ્યવસ્થિત કરી લીધો મને અને હિમાક્ષને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો પહોંચવાનો આનંદ હતો અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં છે જ્યાં અમારે ઉતરવાનું હતું એ લોકોને ક્યાં જવાનું મામાનું ઘર ક્યાં છે તો કે વાપી તો એ લોકોને ક્યાં જવાનું હતું વાપી જવાનું હતું મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હેમાક્ષે ખૂબ મજા કરી મેં મારી ડાયરીમાં લખવાનું બંધ હું મારી ડાયરીમાં લખવાનું બંધ કરું છું મામાના ઘરે પહોંચી બાકીનું લખીશ હવે પેજ નંબર 56 તમે કયો કયો સ્થળો જો કેટલા વાગ્યા છે અત્યારે ટ્રેન કેટલા વાગે વાપી પહોંચી તો 10 કલાક અને 25 મિનિટે જો નાનો કાંટો છે 10 અને 11 ની વચ્ચે છે અને મોટો કાંટો ક્યાં છે 5 ઉપર છે એટલે કેટલા વાગ્યાનો સમય થયો છે 10 કલાક 25 મિનિટ તમે કયા કયા સ્થળો શહેરો જોયા છે ત્યાં તમે શું શું જોયું તે વિચારો અને લખો અને તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે વિચારો અને લોકો આના જવાબ સ્વાધ્યાયમાં પેજ નંબર 48 ઉપર આપેલા છે તમારે અત્યારે સ્વાધ્યાયમાં પેજ નંબર 48 એમ લખી નાખવાનું બંને પ્રશ્નમાં આના હું તમને સ્વાધ્યાયમાંના ફોટા મોકલાવું એની સાથે તમારે સ્વાધ્યાયમાં અને આ પુસ્તકમાં બંનેમાં આનો આન્સર લખવાનો છે સ્વાધ્યાય પોથીમાં કદાચ આન્સર મોટો હોય તો આના પાઠ્ય પુસ્તકમાં તમારે જેવડો સમય એટલો લખવાનો છે તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે તો આપણે કઈ કઈ આપણી આજુબાજુમાં આપણે જોઈએ તો આપણી આજુબાજુમાં પણ અનેક પ્રકારના લોકો ભાષા બોલતા લોકો રહે છે તો હિન્દી બંગાળી ઉર્દુ અંગ્રેજી મરાઠી પંજાબી આ અલગ અલગ ઘણી વખત આપણને ખ્યાલ પણ ન આવે કે આ લોકો કઈ બોલી બોલે છે એની ભાષા એકદમ અલગ હોય છે રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી તો જો રિયાની ટ્રેન આપણે અગાઉ જોઈ ગયા પાઠમાં ગાંધીધામથી સામખિયાળી અમદાવાદ નડિયાદ વડોદરા સુરત નવસારી વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી હવે જો પાના નંબર 62 પર આપેલ સમય પત્રક પરથી રિયાની ટ્રેન જે સ્થળે અમદાવાદથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન હોય તેવા સ્ટેશનોના નામ લખો તો રિયાની મુસાફરીમાં ટ્રેન જે સ્થળેથી પસાર થઈ હતી પરંતુ અહીં તેનો ઉલ્લેખ નથી તેમાં ભચાઉ માણિયા મિયાણ હળવદ ધાંગધ્રા વિરમગામ આનંદ
એમાંથી તમારે લખવાના છે. પેજ નંબર 57. તમારા અને તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજવસ્તુઓની યાદી બનાવો. એમાં જેમ કે સુરતની કઈ મીઠાઈ ફેમસ છે તો ઘારી, પછી પાટણનું શું ફેમસ છે, કઈ વસ્તુ ફેમસ છે તો પાટણના પટોળા. હવે જો આમાં કોઠામાં તમારે ગામ કે શહેરનું નામ, વખણાતી વાનગી અને વખણાતી ચીજવસ્તુનું નામ, તો પાલનપુર, પાલનપુરમાં વાનગીમાં શું લખવાનું છે, ચમચમ અને શેકેલા માવાના પેંડા. પછી વખણાતી ચીજ વસ્તુમાં હીરા અને અત્તર, તો પાલનપુરની આ વસ્તુઓ ફેમસ છે, પ્રખ્યાત છે. પછી ડીસા, તો ડીસામાં શું વખણાય છે વાનગીમાં, તો કે ટીકી ભજીયા. અને વખણાતી વસ્તુ તો ડીસાના બટેકા, આપણે જે વેફર પાડવા મમ્મી ઘરે બટેકા લાવે છે, કયા બટેકા હોય છે વેફર પાડવાના, તો ડીસાના બટેકા. પછી પાટણ, તો પાટણના દેવડા આ વાનગી છે, એક દેવડા. પછી પાટણનું બીજું શું વખણાય છે, તો પાટણના પટોળા. હવે જો નીચે ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતા હશે ચર્ચા કરો. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કઈ રીતે આવે તેની ચર્ચા કરવાની છે. અનુમાન કરો કે ટ્રેન, તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેતા હશો. આપણે ટ્રેનમાં જઈએ તો કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જઈએ, તો કે પાણીની બોટલ, ખાવા પીવાની વસ્તુઓ, પછી મોબાઈલ ફોન, હેન્ડ ફ્રી, બરાબર છે, આ બધું આપણે લઈ જતા હોય છે. બાળકો, નાના બાળકો હોય તો સાથે ગંજી બનતા છે, આ બધું સાથે લઈએ છીએ. પછી નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેમના નામ લખો, તેઓ શું કામ કરે છે ચર્ચા કરો. આ સ્વાધ્યાય પોથીમાં છે અને આના ફોટા હું તમને આ વિડીયોની સાથે મોકલીશ પાઠ્યપુસ્તકના, તેમાંથી તમારે લખવાનું છે. તો જો સૌથી પહેલું ચિત્ર છે, આમાં જો ચિત્ર આપેલા છે એને ઓળખી અને આ બોક્સમાં આપણે એનું નામ લખવાનું છે. તો સૌથી પહેલાં છે કોણ છે, તો આ ટિકિટ આપનાર છે, જો ટિકિટ આપે છે બરાબર. પછી આ રેલવે સ્ટેશનનું ચિત્ર છે, વચ્ચેનું ચિત્ર છે, રેલવે સ્ટેશનનું ચિત્ર છે. એમાં જો નંબર પ્રમાણે હું તમને કહું, પહેલું આ સો એક નંબર આપેલો છે એ છે અમાલ કુલી, આને શું કહેવાય, લાલ કપડાં પહેરીને સામાન રેલવે સ્ટેશન ઉપર બધાનો લઈ જાય મુસાફરોનો, તો એ કુલી. પછી બીજા નંબરમાં છે આ લીલી ઝંડી બતાવે છે, તો આ કોનું ચિત્ર છે, ગાર્ડ. પછી ત્રીજા નંબરનું ચિત્ર છે, જો આને વાદળી રંગના કપડાં પહેર્યા છે, વાદળી ટોપી છે એના માટે, તો આ કોણ છે, તો કે એન્જિન ડ્રાઈવર, આ ટ્રેનને ચલાવવાનું કામ કરે એન્જિન ડ્રાઈવર છે. પછી ચોથું ચિત્ર જો આને વાદળી રંગનો કોટ પહેરેલો છે અને એના માથે વ્હાઈટ કલર, સફેદ કલરની ટોપી છે, એના હાથમાં એક પેડ છે અને કાગળ છે એમાં, અને એની પાસે બોલ પેન છે, તો આ કોણ છે, ટિકિટ ચેક કરશે. પછી પાંચમાં કોણ છે, તો રેલવે પોલીસ, એને ખાખી રંગના કપડાં પહેર્યા છે, માથે ખાખી ટોપી છે અને હાથમાં ડંડો છે, તો આ રેલવે પોલીસ છે. પછી છ નંબર ઉપર જો કામ કરતો માણસ દેખાય છે, તો એ છે સફાઈ કામદાર. અને 7 નંબરમાં છે ટિકિટ આપનાર લેડીઝ છે, એ ટિકિટ આપે છે રેલવે સ્ટેશન ઉપર, ટિકિટ આપવાનું કામ કરે છે. તો અહીંયા આપણે આપણું આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ વિડીયોની સાથે હું તમને પાઠ્યપુસ્તકના અને સ્વાધ્યાય પોથીના ફોટા મોકલીશ, તમારે પૂર્ણ કરવાનું છે હોમવર્કમાં. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.